नमस्ते बाळको, विषय चित्रनी अंदर आपणे आगळनुं चित्र जोईए। बाळको, अक्षर लेखन छे, आ कयुं चित्र छे? अक्षर लेखन, बराबर। चलो अक्षर लेखन नी अंदर शुं लखेलुं छे? कमळ। डबल अक्षर में कमळ लखवानुं छे। जो बाळको, एक लीटी छोड़ी देवानी, एक खानुं छोड़ीने आपणे एक बे त्रण खानानी अंदर क लखवानो छे। चलो लखीशु। हवे बे खाना में आडी लीटी, अहीं त्रण खानानी अंदर आम करीशु, लीटी करीशु, बराबर। अहींथी आपणे थोड़ो गोळ करीशु, पछी एक बे त्रण एनी अंदर थी अहींथी गोळ करीशु, बराबर। अहीं एक एक करियो, पछी अहींथी थोड़ू करीशु, पछी त्रिकोण कर अहींथी आड़ी लीटी करीशु, आपणे क लखवानो छे। અહીંથી કોળ, પછી એક બે ત્રણ ની સીધી લીટી, થોડું ખાનું ખાલી રાખીને અહીંયાથી ગોળ કરીશું, બરાબર। ગોળ કરીને અહીંયા સુધી આડી લીટી દોરીશું, ક્યાં સુધી? ત્રણ ખાના સુધી। चलो हवे अहींथी कनी शुरुआत करीशु, कानो करवानो ने अंदर, एक कनी लीटी करवानी ने अहींया, जुओ, बराबर। ए आटले सुधी आपणे दोरीशु, आपणे डबल अक्षर में कमळ लखवानुं। આપણો ક થઈ ગયો, કમળનો ક થઈ ગયો। હવે મ, વચ્ચે એક લીટી છોડી દેવાની, આ લીટી છોડી અને મ કરવાનો છે। એક ખાનામાં ઊભી લીટી કરશો, પછી એક બે ખાનામાં આડી લીટી કરવાની, બરાબર। પછી અહીંયા એક ખાનાની અંદર ડબલ અક્ષરમાં લખવાનું, એટલે આડી લીટી, પછી પાછી ઊભી લીટી, પછી અહીંયા એક ખાનાની લેવલમાં જ, અને અહીંયાથી ઠેઠ સુધી નહીં લઈ જવાની, થોડી જગ્યા રાખવાની, કે અહીંયા ગોળ આપવાનું છે, એટલે એ એક અને બે ખાનાની અંદર મો કરવાનો અહીંયા। પછી અહીંયાથી એક બે, એક બે છે ને, એવી રીતે ખાના ગણી ગણીને તમારે મો કરવાનો રહેશે, એક અને બે। એક ખાનામાં આડી લીટી, હવે અહીંથી ઊભી લીટી કરી અને અહીંથી જોઈન્ટ કરી દેવાનું, બરાબર। આપણો મ તૈયાર। વચ્ચે પાછી એક લીટી છોડી દઈશું, એટલે અણ કરવા માટે અણની અંદર જુઓ, અહીંયાથી થોડો ગોળ આકાર આપી અને અહીંયા પણ નીચે એક થોડો આકાર આપવાનો, પછી અહીંથી જોઈન્ટ કરી આમ થોડું ગોળમાં કરવાનું, પછી એક બે ત્રણ ચાર ખાના સુધી કરવાનું, એક બે ત્રણ ચાર, એમાં થોડું ગોળ કરવા માટે જગ્યા રાખવાની છે, આવી રીતે ગોળ કરવાનું છે, પછી પાછી એક બે ત્રણ ચાર ખાના સુધી લીટી કરી અને થોડી ગોળ કરવા માટેની જગ્યા રાખવાની, એક બે ત્રણ સુધી લઈ જાઓ, પાછું અહીંયા થોડું ગોળ કરવાની જગ્યા રાખવાની, બરાબર। પછી અહીંથી આડી લીટી કરો એક બે ત્રણ સુધી, પછી થોડું અહીંયા ગોળ કરવાની જગ્યા રાખવાની,
હવે ઊભી કેટલા એક બે ત્રણ ચાર ખાના સુધી તો એક બે ત્રણ ચાર ખાના સુધી આપણે ઊભી લીટી કરીશું પણ અહીંયા ગોળ કરવાની થોડી જગ્યા રાખવાની ચલો હવે જોઈન્ટ કરી થઈશું બરાબર આપણું કમળ તૈયાર બાળકો તમે આની અંદર કમળની અંદર મન ગમતા રંગ પૂરી શકો છો તો હું આની અંદર બે રંગ પૂરવાની છું લાલ અને લીલો બંને રંગ પૂરીને આ કમળની અંદર કરીશ જો બાળકો અહીંયા પહેલા હું બધી સાઈડ ઉપર છે ને લાલ કલર પૂરીશ મેં આડી વચ્ચે લીટી દોરી દીધી છે અને નીચે લીલો કલર પૂરીશ બરાબર બાળકો રંગ એવી રીતે પૂરવાના કે બહાર જાય નહીં પહેલા આપણે બોર્ડર કરી દેવાની કલરની એટલે કલર બહાર જશે નહીં સરસ મજાના રંગ પૂરવાના બાળકોને ચિત્રની અંદર રંગ પૂરવા તો બહુ જ ગમે છે ને બાળકો આવી રીતે આપણે કલર પૂરીશું જો બાળકો આપણે કમળની અંદર સરસ મજાના રંગ પૂર્યા તમારે પણ ચિત્ર પૂરીની અંદર આવી રીતે રંગ પૂરવાના રહેશે